રાઉટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાની ઓફિસનું સીલ ખોલતા જ કરોડોનો ખજાનો એસીબીને હાથે લાગ્યો હતો. રાજકોટ અગ્નિકાંડને લઈને એસઆઈટીની તપાસ ચાલી રહી છે, ત્યારે હવે એક નવો જ ઘટસ્ફોટ થયો છે, જેમાં પૂર્વ ટીપીઓ સાગઠિયાની ઓફિસનું સીલ એસીબીની ટીમ દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું. આ સીલ ખોલતા જ ઓફિસમાંથી કરોડો રૂપિયાનો દલ્લો મળ્યો હતો. એસીબીને ઓફિસમાંથી 5 કરોડ રૂપિયા રોકડા અને 15 કિલો સોનું હાથ લાગ્યું હતું. અગાઉ રાજકોટ અગ્નિકાંડના મુખ્ય આરોપી એમડી મનસુખ સાગઠિયાની તપાસમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યા હતા. એસીબી દ્વારા ચાલતી તપાસમાં સાગઠિયા પાસેથી 10 કરોડ 55 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ મામલે તેની સામે ગેરકાયદેસર મિલકત મેળવવાનો ગુનો નોંધાયો છે. આરોપી સાગઠિયા પાસેથી તેની કાયદેસર આવક કરતા 410% વધુ સંપત્તિ મળી આવી છે. સાગઠિયાએ રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ભારે રોકાણ કર્યું હતું, જેમાં રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં વિલાનો સમાવેશ થાય છે.